રાજકોટમાંથી ઝડપાયેલા રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારીનો રેલો હવે રાજકોટ સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યો. કેસની તપાસ કરી રહેલી પોલીસને માહિતી મળી છે કે મુખ્ય સૂત્રધાર એવા હિંમત ચાવડા રાજકોટ સિવિલમાં નર્સિંગ વિભાગમાં 10 માસથી ફરજ બજાવે છે અને તમામ આરોપીઓ કોઈપણ જાતના પ્રિસ્ક્રિપ્શન વિના રેમડેસિવિર ઇન્જેક્શનનો વેપલો કરતા હતા અને જરૂરિયાતમંદોને 10,000માં વેચી મારતા. મહત્વપૂર્ણ છે કે રાજકોટમાં માત્ર 3 જ એજન્સીઓ રેમડેસિવિરનો જથ્થો સપ્લાય કરે છે. હવે આ કેસમાં અન્ય કોણ કોણ સામેલ છે તેની તપાસ માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખીને તપાસ કરવામાં આવશે. ઇન્દ્રવદનભાઈ શેઠની પૂછપરછ કરેલી તો એમણે એક હિંમતભાઈ ચાવડા નામની એક વ્યક્તિ પાસેથી આ ઇન્જેક્શનો ખરીદ કરેલા અને એ હિંમતભાઈ ચાવડા હાલમાં સિવિલ હોસ્પિટલમાં રોજમદા તરીકે ફરજ બજાવે છે. બાકીના તમામ આરોપીઓ છે એ નર્સિંગ હોસ્પિટલ તેમજ મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે, જેથી આ દવાના ધંધા સાથે જે લોકો જે સંકળાયેલા હોય, જેથી માર્કેટમાં કોઈ જરૂરિયાતમંદ આવા કોઈ ગ્રાહકો મળી આવે તો પોતાનો અંગત ફાયદાસર અને જેની પાસે કોઈપણ પ્રકારનું એ ઇન્જેક્શનો રાખવા માટેનું કે વેચવા માટેનું કોઈપણ પ્રકારનું લાયસન્સ પણ ધરાવતા નથી, ફક્ત ને ફક્ત કાળા બજારના ભાવે વેચતા હોવાનું ધ્યાન આવેલું અને આમ પોલીસની ટીમે પાંચેય આરોપીને ગુનાના કામે એને અટક કરેલ છે. પોલીસને બાતમી મળી હતી કે કેટલાક લોકો રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારી કરી રહ્યા છે કે જેનો પર્દાફાશ કરવા પોલીસે એક છટકો ગોઠવ્યો અને નકલી ગ્રાહકો ઊભા કરીને કૌભાંડનો પર્દાફાશ કર્યો. પોલીસે પકડેલા પાંચેય આરોપીઓ મેડિકલ લાઇન સાથે સંકળાયેલા છે. આ તમામ આરોપીઓ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી 4,800 રૂપિયાનું ઇન્જેક્શન 10,000 રૂપિયામાં વેચતા હતા, ત્યારે રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારીના મામલામાં હવે કોની કોની સંડોવણી સામે આવે છે તે જોવું રહ્યું.